ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, દાખલા ગણવાની મજા આવે છે ને? આવે છે ને? તો ચાલો આજે આપણે આગળ ગુણાકારના દાખલા જોવાના છે. બરાબર, ચાલો જુઓ. અહીંયા બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા વડે ગુણાકારની સમજ ઉદાહરણ દ્વારા વડી વાય. તો બે અંકો, તો આજે આપણે બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા વડેના ગુણાકારના દાખલાની સમજ મેળવવાના છે ઉદાહરણ દ્વારા. કેવા ગુણાકાર જોવાના છે? વડી વાળા. કેવા ગુણાકાર જોવાના છે? વડી વાળા. આગળ આપણે બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા વડેના ગુણાકારના દાખલાની સમજ મેળવી હતી. કેવા જોયા હતા? વડી વગરના જોયા હતા. તો આજે આપણે બે અંકોની સંખ્યાના બે અંકોની સંખ્યા વડેના ગુણાકારના વડી વાળા દાખલાની સમજ ઉદાહરણ દ્વારા મેળવીશું. તો જુઓ, ઉદાહરણ એક, 17 × 21. ફરી વાર એકવાર રકમ વાંચો છો, 17 × 21. તો રકમ લખશું 17 × 21. તો લખશું રકમ 17 × 21. બરાબર, ચાલો શરૂઆતમાં શું કરવાનું ખબર છે ને? પ્રથમ શૂન્ય એટલે કે 0 મૂકવાનો એકમના સ્થાનમાં. હવે કોનો ગુણાકાર કરવાનો? તો જુઓ, હવે આ બંને અંકોને આપણે દશકના અંશ સાથે ગુણવાના, એટલે કે આ સંખ્યાને આપણે દશકના અંશ સાથે ગુણવાની. ત્યાર પછી શું કરવાનું? ત્યાર પછી આ બંને અંકોને, એટલે કે આ સંખ્યાને આપણે એકમના અંક સાથે ગુણવાની. પ્રથમ દશકના અંક સાથે ગુણાકાર કરવાનો અને ત્યારબાદ એકમના અંક સાથે ગુણાકાર કરાય. સમજ પડી? ચાલ હવે જુઓ આગળ. 7 × 4 = 7. 2 કેટલા થાય? 7 × 2 = 14. 14 લખવાના અહીંયા. 7 × 2 = 14 વડી ભરી 1. આ એકમની વડી કોના સ્થાનમાં જશે? દશકના સ્થાનમાં જશે. એકમની વડી કોના સ્થાનમાં જશે? દશકના સ્થાનમાં જશે. તો જુઓ, 7 × 2 = 14 વડી ભરી 1. એકમની વડી કોના સ્થાનમાં ગઈ? દશકના સ્થાનમાં ગઈ. હવે જુઓ, 1 2 વાર 2 1 2 વાર 2. બરાબર, વડી 1 આવી અને શું કરવાની? ઉમેરવાની, એટલે કે સરવાળો કરવાનો. કે 1 2 વાર 2 2 ને 1 3. 1 2 વાર 2 2 માં 1 વડી ઉમેરી એટલે કેટલા થશે? 3. તો સૌ પ્રથમ ગુણાકાર કરવાનો અને ત્યાર પછી જે વડી હોય એ વડીને શું કરવાની? ઉમેરવાની, એટલે કે સરવાળો કરવાનો. બરાબર, ચાલો આગળ જુઓ. હવે આ બંને અંકોનો આપણે એકમના અંક સાથે ગુણાકાર કરીશું. આ બંને અંકોનો, એટલે કે આ સંખ્યાનો આપણે એકમના અંક સાથે ગુણાકાર કરીશું. 7 × 1 = 7. 1 1 વાર 1. બરાબર, સોના ખાલી સ્થાનમાં લખશું 0, એટલે કે 0 લખશું. 0 0. બરાબર, ચાલ 0 માં 7 ઉમેરો કેટલા થાય? 7. 4 માં 1 ઉમેરો કેટલા થાય? 4 માં 1 ઉમેરતો 5. 3 માં 0 ઉમેરો કેટલા થાય? 3 3 માં 0 ઉમેરતો 3. કેટલો આવ્યો જવાબ? 357, એટલે કે ગુણાકાર આવ્યો આપણો 357. ગુણનફળ બરાબર 357. કેટલો આવ્યો આપણો ગુણનફળ? 357. તો આ રીતે દાખલા ગણવાના છે. બરાબર, હવે આગળ જુઓ. બીજા દાખલાની રકમ જુઓ, 24 × 42. ફરી એક રકમ વાંચું છું, 24 × 42. રકમ લખશો 24 × 42. બરાબર, ચાલો શું લખશો? 0. બરાબર, એકમના સ્થાન. ચાલો હવે ખબર છે ને કઈ રીતે દાખલા ગણવાના? સમજાય છે? ચાલો આ બંને અંકોનો, એટલે કે આ સંખ્યાનો ગુણાકાર આપણે દશકના સ્થાન સાથે કરીશું. 4 ને 4 વડે ગુણો, 6 કે 6 કેટલા થાય? 16 નો 6 વડો વડી પડી 1. એકમના સ્થાનની વડી કોના સ્થાનમાં ગઈ? દશકના સ્થાનમાં મૂકવાની. બરાબર, ચાલો 2 ને 4 વડે ગુણો, 2 4 વાર કેટલા થાય? 8. 8 માં 1 ઉમેરો કેટલા થાય? 9. બરાબર, હવે આગળ જુઓ. આ બંને અંકો, એટલે કે આ સંખ્યાને હવે આપણે એકમના અંક સાથે ગુણીશું. તો જુઓ, 4 ને 2 વડે ગુણો, 4 2 કેટલા થાય? 8. 2 વડે ગુણો, ચલો 2 2 વાર કેટલા થાય? 4. 2 2 વાર 4 એ લખશું 4. ખાલી સ્થાનમાં શું લખવાનું? 0, એટલે કે 0 લખવાનું. બરાબર, ચાલ 0 માં 8 ઉમેરીએ તો કેટલા થાય? 8. 6 માં 4 ઉમેરો કેટલા થાય? 6 માં 4 ઉમેરીએ તો 10. 10 તો 0 વડી ભરી 1.
एक ने नौ दस, एक ने नौ दस, दस ने जीरो दस, एक ने नौ दस, दस ने जीरो दस, अहीं लखशुं आपणे दस। केटलो जवाब आव्यो? एक हजार आठ। तो गुणनफळ केटलो आव्यो? एक हजार आठ। अहीं आपणे जवाब लखशुं गुणनफळ बराबर एक हजार आठ। तो लखशुं गुणनफळ बराबर एक हजार आठ। तो मित्रों आ रीते दाखला गणवाना छे। બીજા દાખલા રકમ જો ત્રેપન ગુણ્યા પાંત્રીસ, ફરી એકવાર રકમ વાંચું, ત્રેપન ગુણ્યા પાંત્રીસ, રકમ લખશું ત્રેપન ગુણ્યા પાંત્રીસ, બરાબર? ચાલો શું કરશું, અહીંયા એકમના સ્થાનમાં પ્રથમ શું મૂકશું? શૂન્ય એટલે કે ઝીરો, બરાબર? ચાલો ખબર છે ને હવે દાખલો કેવી રીતે કરવાનો, ખબર છે ને, સમજ પડી છે ને કેવી રીતે કરવાના દાખલા? ચાલો ત્રણને ત્રણ વડે ગુણો, ત્રણ તાળી નવ, પાંચને ત્રણ વડે ગુણો, પાંચ તાળી કેટલા થાય? પાંચ તાળી પંદર, બરાબર? આગળ જુઓ, ગુણાકાર કરીએ, ત્રણને પાંચ વડે ગુણો, ત્રણ પચાસ પંદર, પંદર નો પાંચ, વડી કોના સ્થાનમાં જશે? દશકના સ્થાનમાં જશે, એકમની વડી દશકના સ્થાનમાં જશે, એટલે ત્રણ ત્રણ પંચાવન, પંદર નો પાંચ, વડી પડી એક, બરાબર? હવે આગળ પાંચને પાંચ વડે ગુણીએ, પછી પછી કેટલા થાય? પચીસ, પચીસમાં એક વડી ઉમેરો, કેટલા થશે? પચીસમાં એક વડી ઉમેરશો તો છવ્વીસ, તો અહીંયા આપણે લખશું છવ્વીસ, ખાલી સ્થાનમાં શું લખશું? શૂન્ય એટલે કે ઝીરો, બરાબર? બંને સંખ્યાનો શું કરશું? સરવાળ, ચાલ ઝીરોમાં પાંચ ઉમેરીએ તો પાંચ, નવમાં છ ઉમેરો, કેટલા થશે? પંદર, પંદર નો પાંચ, વડી પરી એક, વડી પરી એક, એટલે ને પાંચ, છ, છમાં બે ઉમેરો, કેટલા થશે? છમાં બે ઉમેરીએ તો છમાં બે વડે કેટલા થાય? આઠ, છમાં બે ઉમેરીએ તો આઠ, એકમાં ઝીરો ઉમેરો, કેટલા થશે? એકમાં ઝીરો ઉમેરીએ તો એક, એકમાં ઝીરો કેટલા થશે? એક, જવાબ એક હજાર આઠસો પંચાવન, તો આપણું ગુણનફળ આવ્યું ગુણનફળ બરાબર એક હજાર આઠસો પંચાવન। તો મિત્રો આ રીતે દાખલા ગણવાના છે, તમને સમજ પડે છે? પડે છે ને, ચાલો આગળ જુઓ, ચોથા દાખલાની રકમ અઢાર ગુણ્યા ત્રેવીસ, ફરી એકવાર રકમ વાંચું, અઢાર ગુણ્યા ત્રેવીસ, રકમ લખશું અઢાર ગુણ્યા ત્રેવીસ, બરાબર? ચાલો શું મૂકશો? શૂન્ય એટલે ઝીરો, આઠ ને બે વડે ગુણો, આઠ દુ સોળ, સોળ નો છગડો, વડી પરી એક, એક ને બે વડે ગુણો, એક બે વાર બે, બે માં એક વડી ઉમેરો, કેટલા થશે? ત્રણ, બરાબર ને? ચાલો આગળ આગળ ગુણીએ ને, આઠ ને ત્રણ વડે ગુણો, આઠ તાળી કેટલા થાય? ચોવીસ, ચોવીસ નો ચાર, વડી પરી બે, આ જે આગળની વડી છે એના ઉપર છેકો મારી દેવાનો, જેથી કરીને તમારી બીજી વડી આવે ત્યારે તમે ગણતરી કરો ત્યારે ભૂલ ન થાય તમને, એટલે આગળની વડી પર આપણે શું કરવું? છેકો મારી દીધો, બરાબર? આઠ તાળી ચોવીસ નો ચાર, વડી પરી બે, એક એક ત્રણ વાર ત્રણ, ત્રણમાં બે ઉમેરો, કેટલા થાય? એક ત્રણમાં ત્રણ, ત્રણમાં બે ઉમેરશું તો પાંચ, બરાબર? ખાલી સ્થાનમાં લખશું ઝીરો, બરાબર? ચાલો આગળ બંને સંખ્યાનું શું કરવાનું? શરૂઆત, શૂન્ય ઝીરોમાં ચાર ઉમેરીએ તો ચાર, છમાં પાંચ ઉમેરો, કેટલા થાય? છમાં પાંચ ઉમેરીએ તો અગિયાર, અગિયારનો એક, વડી પરી એક, એકમાં ત્રણ ઉમેરો, કેટલા થાય? એકમાં ત્રણ ઉમેરીએ તો ચાર, ચારમાં ઝીરો ઉમેરો, કેટલા થશે? તો ચારમાં ઝીરો ઉમેરશું તો ચાર, ચારમાં ઝીરો ઉમેરશું તો ચાર, એટલો જવાબ આવ્યો ચારસો ચૌદ। તો આપણું ગુણનફળ કેટલું આવ્યું? ચારસો ચૌદ। તો ગુણનફળ બરાબર ચારસો ચૌદ, ગુણનફળ બરાબર ચારસો ચૌદ। તો મિત્રો આ રીતે દાખલા ગણવાના છે, જુઓ પાંચમા દાખલાની રકમ બોતેર ગુણ્યા અડતાલીસ, ફરી એકવાર રકમ વાંચું છું, બોતેર ગુણ્યા અડતાલીસ, તો રકમ લખશું આપણે બોતેર ગુણ્યા અડતાલીસ, બરાબર? ચાલો શું લખશો અહીંયા? શૂન્ય, બરાબર ને? કોનો ગુણાકાર કરવાનો ખબર છે ને હવે? ચાલો બે ને ચાર વડે ગુણો, બે ચોક આઠ, સાત ને ચાર વડે ગુણો, હવે હવે સાત ને ચાર વડે ગુણો, સાત ચોક અઠાવીસ, બરાબર? ચાલો હવે આગળ ગુણાકાર કરવાનો, ચાલો હવે જુઓ, બે ને આઠ વડે ગુણો, બે અઠા સોળ, સોળ નો છગડો, વડી કોના સ્થાનમાં જશે? દશકના સ્થાનમાં જાય, બરાબર? ચાલો બે અઠામ સોળ, સોળ નો છગડો, વડી પડી એક, હવે સાત ને આઠ વડે ગુણો, સાત અઠામ કેટલા થાય? છપ્પન,
छप्पन में एक वड्डी उमेरो केटला थशे छप्पन में एक वड्डी उमेरशु तो छप्पन में एक वड्डी उमेरशु केटला थशे छप्पन में एक वड्डी उमेरशु तो केटला थाय सत्तावन तो अहीं आपणे लखशुं सत्तावन बराबर आठ अथा छप्पन छप्पन में एक वड्डी उमेरी एटले केटला थया सत्तावन बराबर खाली स्थल में शुं लखशुं जीरो शून्य वालो करीए जीरो में छ उमेरीए तो छ आठ में सात उमेरो केटला थाय आठ में सात उमेरीए तो पंदर पंदरो पांच वड्डी पड़ी एक एक में आठ उमेरो केटला थाय एक में आठ उमेरो केटला नौ नौ में पांच उमेरो केटला थाय नौ में पांच उमेरीए तो चौद तो चौद नो चौड़ो वड्डी पड़ी एक बराबर आठ ने एक नौ नौ में पांच उमेरीए तो केटला थया चौद चौद नो चौड़ो वड्डी पड़ी एक एक में बे उमेरो केटला थाय त्रण में बे उमेरीए तो ત્રણ ત્રણ માં ઝીરો ઉમેરો કેટલા થશે ત્રણ બરાબર કેટલા થાય ત્રણ કેટલો આવ્યો જવાબ ત્રણ હજાર ચારસો છપ્પન તો આવ્યું ગુણનફળ ત્રણ હજાર ચારસો છપ્પન આપણો જવાબ છે તો મિત્રો આ રીતે દાખલા ગણવાના છે વડીવાળા દાખલામાં સમજ પડે છે ને તમારે દાખલાની પ્રેક્ટિસ કરતા રહેવાનું છે બરાબર ગુણાકારના દાખલા ગણવા માટે કોનો ઉપયોગ કરતા જવાનું છે ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે એટલે ઘડિયાળ પણ તમારે બરાબર તૈયાર કરવાનો છે સમજ પડી તો મિત્રો આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો